હેલો. હા, મનસુખ ભાઈ, અરે વાત થાય છે ભાઈ મારી. હા, હું કાલ જો તમને ફોન કર્યો, તમે કહેતા હતા કે 10 વાગે કરજો એટલે ફોન કર્યો. ભાઈ, કોણ બોલો? હું દળવાથી બોલું છું, લક્ષ્મીબેન. પટેલ. હા હા, લક્ષ્મીબેન. લક્ષ્મીબેન હા, આપનું નામ? લક્ષ્મીબેન હિંમતભાઈ રામાણી. રામાણી, બરાબર. શેના માટેનું હતું આપણે પ્રોબ્લેમ? ભાઈ, મારું ઓલું દવાખાનાનું છે, એ ડોક્ટર સાહેબે એવું કરી નાખ્યું કે હાથનો ચૂંદો થઈ ગયેલો હતો, પણ એ કીધું નથી ને, એને હરિયો નાખીને મારા હાથને પાટો બાંધાવીને આટકા બધી ચોંટાડી દીધા. અને હવે મેં 500 દવાખાને બતાવ્યું ને, તમારા હાથનું ઓપરેશન કરવાનું ચોખ્ખું ના પાડે છે. કે હા, બગાડી નાખ્યો છે હાથ, કે પહેલા જયારે તૂટ્યું હતું ને ત્યારે કદાચ ઓપરેશન થઈ જાત, કે અત્યારે એ ચોંટાડી દીધા. પછી અમે ડોક્ટર ને કેવા ગયા ને, મેં કીધું સાહેબ અમે એવું કીધું તો એ પાછું અમારે એમ કેવા માંડ્યો કે મારે ન જવાનું હોય, કે તમારે જવાનું હોય એમ, કે એવું લાગશે કે હું તમારા માંથી કેસ કરી નાખું એમ. શેનો? એ હું ખબર આવે શેનું? અમે એટલું જ કીધું કે અમે ગરીબ માણસ હતા ને તમે આવું કરી નાખ્યું, હવે હાથનું ચૂંદો થઈ ગયો તો તમે પહેલા કદાચ કહો કે ન થાય તો અમે બીજે દવાખાને જતા, હવે તમે અમને એવું કીધું નથી કે હાથમાં હાઈકન ભૂકો થઈ ગયો છે, સીધો હરિયો નાખી ને પાટો ચોંટાડી દીધો. હવે હાડકા ચૂંદો હતો ને હારા હાડકા ને તૂટી ગયો છે. મતલબ ખાલી હાડકામાં રાખી દીધા? પણ એ તો ડોક્ટર નું કામ છે બેન, એ તો હે બીજા ડોક્ટરે કીધું કે ઓપરેશન સક્સેસ નથી એમ. હા, એ બધા ડોક્ટર એમ જ, મારી પાસે 500 ડોક્ટર ની ફાઇલો છે, મે બધા પાસે ગઈ ને એ ના જ પાડે છે, હવે નહીં થાય કે. એટલે અત્યારે હાથ કામ નથી કરતો? હા, બિલકુલ કામ જ નથી કરતો, દુખાવો મટતો જ નથી, કામ શું થાય. આજે જસદણ માં કયા ડોક્ટર પાસે ગયા હતા? આ મિસ્ત્રી કુનાલભાઈ મિસ્ત્રી. હોસ્પિટલ નું નામ શું છે ને દવાખાના? દર્શી. દર્શી. દર્શી કે દર્જી? દર્શી. દર્શી. દર્શી હોસ્પિટલ. હા. અને ડોક્ટર છે એનું નામ શું છે? કુનાલ મિસ્ત્રી. કુનાલ મિસ્ત્રી, ઓકે. હા, હું તમારો વિડિયો જોતી હતી ને, પછી મને એમ લાગ્યું અને અમને ભીવડાવવા માંડ્યો કે તમારે નામ સારું ખાલી કેવા ગયા, કે સાહેબ તમારથી ન થતું, તમે પેલા અમને ના પાડી દીધી હોત. મેં કીધું આવું તમે કરી નાખ્યું, હવે અમારા પાસે એટલા પૈસા નહોતા તો અમે લઈને એટલા દવાખાને ફર્યા કે ના હાથનો દુખાવો મટશે, તો કોઈ ડોક્ટર એમ ના નથી પાડતું. મેં કીધું તમે આવું કંઈક કરી દો તો અમારા માથે સીધું એમ થયું કે અમે તમારે, તમે કે તમે જાઓ કમ્પ્લેટ કરી નાખો, એ કે હું કોર્ટમાં ભલે 2 લાખનો ખર્ચો હું કરી નાખું, એ કે તમારથી જે થાય એ કરી નાખો, કે અમારો ઘરવાળો એવો છે બોલતા આવડતું નથી કાંઈ નહીં એમ. બરાબર. હા, આપણે ડોક્ટરના નંબર છે? હા, ડોક્ટરના મોબાઈલ નંબર છે? હા છે ને. હવે આપણે આમાં કદાચ અમે ડોક્ટર હવે ભલામણ કરી અને એ બધું યુટ્યુબ માં આવે ને આવું બધું થાય તો આપણી મંજૂરી છે? હા છે ને સાહેબ. એ ડોક્ટર કેમ કે બોલી જેવું બોલે અમારા રે કે તમે છે કે તમે ન કરો ને કમ્પ્લેટ, કે હું કરું કે કમ્પ્લેટ, અને હું સીધું કોર્ટમાં જવાબ દઉં. કે હવે જો મારે કહેવાનું મતલબ એ છે ભાઈ, હવે પહેલી વાર આપણે હાથ એને પાસે લઈ ગયા, હવે હાથમાં ચૂંદો હશે તો એ કહેવાય ને એને કે જો તમારા હાથમાં હાથકાન ચૂંદો થઈ ગયો છે, કે મારથી થાય કે ન થાય એમ કે, તો આપણે બીજા ડોક્ટર પાસે જાત ને લખવાનું. એને એવું કઈ કીધું નથી, એને સીધું તોડાડી દીધો હાથ એમ. હવે આ તમારો ફોટો બોટો ને એવું આમાં મોકલવું પડશે ને, યુટ્યુબ માં વાયરલ થાય, ડોક્ટર ને અમે ફોન કરશું, આ બધી આપની મંજૂરી છે ને? હે હા. હે હા હા, છે ને મંજૂરી. મામા ભાણેજ કાકા કુટુંબ કોઈના ફોન કરીને પછી પાછા ભલામણ કરીને એવું કહેવું નહીં ને કે હવે મારે ડિલીટ કરી નાખો? ના ના, એવું કઈ ન થાય. ના, પછી આપણે કોઈ મામા ભાણે જ હગા કુટુંબ બધા આવે ને પછી આપણને કે અમારે આવી ખબર નહોતી ને આવું નહોતું નટણે? ના ના, એવું કઈ ન થાય, એવું કઈ ન થાય. હા ભલે, આ બધી વસ્તુ એવી છે પછી આવું બધું થાય છે. હવે આ બેન નું નામ લખી નાખ નીચે, બીજો કાગળ લઈ જાઓ. હા, એમાં લખી નાખ, લખી નાખ નીચે થી લીટો કરી. હા હાલો, તમારું નામ શું કીધું બેન? લક્ષ્મી બેન. લક્ષ્મી બેન હિંમતભાઈ રામાણી. હિંમતભાઈ રામાણી. હિંમતભાઈ રામાણી રહે મોટા દડવા. હા, રહેવાનું મોટા દડવા ને? હા, મોટા દડવા. બરાબર. આમાં આની સિવાય કોઈ આગેવાનોને કોઈને ભલામણ કરી હતી આ બાબતમાં? હા, એક માર ફોજી નો છોકરો છે ને એને કઈ રીતે અમે, તમે પછી એને કઈ કામ કર્યું આગળ? ના ના, એને કઈ કામ નથી કર્યું. ભાઈ, ડોક્ટરે મને એમ કીધું ને તો અમે એને પાસે ગયા ને કે હવે તમારે શું કરવું છે. મેં કીધું અમે શું કરું કે તમે અમે
કીધું તું કે ભાઈ આ ડોક્ટર હારો છે, અમે ત્યાં ગયા ને આવું કરી નાખ્યું છે. મેં કીધું તો એને કઈ નથી. પછી બીજું દવાખાના નું સરનામું દીધું, અમે ત્યાં ગયા પાછું અમારો એક્સરે ને એવું ખર્ચો કરીને પાછું પાછા મોકલાવી દીધા. પણ શું થાય ખબર છે કે આ ભલામણું એવું બધું અટણ લાગવગું થઈ ગયું છે. આમાં શું છે કે નાના માણસો કોઈ ધ્યાન દેતું નથી. હમણાં નેતા નો છોકરો પડી જાય ને, એટલે હમણાં બધા મોટા મોટા અધિકારી થોડા, આમાં ગરીબ માણસ કોઈ ધ્યાન ન દે. સમજ્યા? હા, એ છે. એવું છે ભાઈ, અમાર માણસ કઈ બોલતા આવડતું નથી અને એને ફાવતું નથી બોલતા. બરાબર બરાબર. અને હું સૌ ભાઈ મહારાષ્ટ્ર ની, બરાબર મહારાષ્ટ્ર ની. હા, હું મહારાષ્ટ્ર ની. સૌ આ બાજુ મને કઈ ખબર જ નથી, નકર અમારી બાજુ એવું બધા ડોક્ટર કે ને તો અમારી બાજુ થઈ જાય. મતલબ આપણે કઈ સમાજ માંથી? મહારાષ્ટ્ર માંથી. હું જે ભીમ સમાજ ની. સૌ ભાઈ બે છોકરા મારે હારે હતા ને, અને દુખિયારી હતી એટલે મેં કરાવ્યું છે આ બાજુ. કઈ કઈ વાંધો ના. સારું, અહીંયા તો તમારી શાંતિ છે? અહીંયા શાંતિ છે, માણા હારા છે, કમાઈ ખાવા વાળા છે, બરાબર. પણ શાંતિ છે, અને મારે થી કઈ થાય એમ નથી. ઈ તો બિચારા હારા મળી ગયા છે એટલે હાચવે છે. બરાબર. એટલે હું તમને કહું કે મારે તમારે મળવું છે એક વાર એમ રૂબરૂ. કઈ વાંધો બેન, તમે મને કહો ને ઈ ત્યાં હું તમને મળવા આવીશ. બરાબર. એટલું કરાવી દો. ભલે ભલે બેન, આપણે બંને એટલી કોશિશ કરાવજો. હા, કેમ કે ડોક્ટરે મને એવું કહી દીધું સાહેબ, હવે જો મારો હાથ હાવ કામ ઉપર નું થઈ ગયું, તો મેં 40-45 હજાર એમને બતાવવામાં વહી ગયા મારા. નંબર આપું તમને, અને ખરા થઈને જયારે સમજાવતા ને તો ઈ કે અમે તમને ગરીબ માણસ જોઈને એમ કરી દીધું. મેં કીધું ગરીબ માણસ અમે જોયા, અમે ઈ નથી ના પાડતા, પણ તમારથી ન થતું તમે શું કામ મેં કીધું આવું બગાડી દીધું એમ. તો ઈ સીધા અમાર માટે ખરા છે. એને શીખવા મળ્યું હોય, પણ શીખવા તમારી જિંદગી બગડી ગઈ છે. હા, એમ જ થયું મારું. ઈ કે તમે કેસ કરી નાખો કે મારા નામ ને હું ત્યાં 10 લાખ ભરી દઉં કે સીધા. અને 10 લાખ નહીં, કે ઓપરેશન હરકું કરતી હોય એટલે 10 લાખ જ છે, કે એટલા બધા ભરવાની જરૂર નથી, ખાલી માનવતા રાખો એટલે ઘણું જ છે. હા, મેં એ જ કીધું કે સાહેબ તમે ખાલી અમને કઈ ખારું કરી દો, ખાલી દુખાવો મટાડી દે ને સાહેબ મારું, તો એ મને સારું છે. બસ મેં એ જ કીધું. તો એ મને બીજા ડોક્ટર નું દેતા હતા, પછી મેં કેટલાક દવાખાને દો, પૈસા નથી ક્યાં જવું બતાવા એમ. મારથી જેટલું થતું હતું એટલું તું કરી આવી, ફરી આવી એમ. હા, ગમે એવડા રૂપિયા આસારામ બાપુ માં કેવડા રૂપિયા, આસારામ બાપુ માં કેવડા રૂપિયા, તોય પુગાય છે. ઓપરેશન તમારું ગમન ક્યાંય કરાવી દઈએ એટલે તમે તમારી રીતે એડજસ્ટ કરીને સોલ્યુશન કરી લેજો. તમારો ફોટો મોકલો. મારો ફોટો મોકલી દો. તમારામાં મોકલી દો ભાઈ. હા, વોટ્સઅપ માં મોકલો. હેલો. હેલો, બોલો. આપડે દર્શી હોસ્પિટલ માંથી બોલો. તમારી થોડીક આ રિક્વાયરમેન્ટ હતી, લક્ષ્મીબેન હિંમતભાઈ રામાણી કરીને મોટા દરવાજા.
હા હા છે છે મને ખ્યાલ છે. એનું ઓપરેશન જે છે એ આપનાથી અસક્સેસ ગયું છે, બેન નો હાથ છે ને ફેલ છે. એ બેન ને એવું અભિપ્રાય આપ્યો છે ડોક્ટરે, જે તે સમયે બરાબર કરેલું હતું, એમ છતાં બેન ને મેં બાકીનું જે ઓપરેશન હતું ને એના માટે સિવિલ હોસ્પિટલ માં એરેન્જમેન્ટ કરી આપેલી, પણ કોઈ હિસાબે સિવિલ હોસ્પિટલ ની અંદર જે છે ને એમને પેલો રિસ્પોન્સ બરાબર નહોતો મળ્યો. એમાં ઉપરનું જે હતું ને એ હું કરતો હતો, અંદરનું સાંધા વાળું હું નથી કરતો, એટલે મેં એમને બાબતે માર્ગદર્શન આપેલું હતું. પણ એમાં એવું છે કે ઓપરેશન ચાલુ થયા પછી માર્ગદર્શન કે આ બધું છે એ તો પછી પેલા બધું જ કીધેલું હતું એમને. એમાંથી અમે કઈ કમાણા પણ નથી. એની અંદર એમની પરિસ્થિતિ નબળી હતી ને, એને ધ્યાનમાં લેતા એમની પાસેથી નહીં નફા નહીં નુકસાનમાં એમની પરિસ્થિતિ જોતા કે તબીબ તરીકે એક માનવતાના ધોરણે કામ કરીએ કરી દીધેલું. પણ હવે ઘણી વખત ધર્મ કરતા ધાર પડવા જેવો કે ભાઈ મને સાહેબે એવું કીધું કે તારે જ્યાં કેસ કરવો ત્યાં કરી નાખ. એ મને પેલે એવું કહેતા હતા, એટલે એકચ્યુઅલી મેં એમને બધી જ શાંતિથી વાત સમજાવી. પણ એ લોકોનો દુરાગ્રહ એવો હતો કે સાહેબ આ તમે જ કર્યું છે તો તમે જ બાકીનું કરદો. એટલે એમાં બે વસ્તુ છે, એક તો મેં જે કરેલું હતું એ ઉપરના ખૂંટાનું કરેલું હતું. સાંધા બાબત એમને માર્ગદર્શન આપ્યું, એ હું પેલા પણ નહોતો કરતો ને અત્યારના પણ નથી કરતો, તમે સમજા. અભિષેક કરવા પણ ગયેલો બાકીનું, પણ એમાં અમુક જે પ્લેટ ને સ્ક્રૂ જે આવે ને એનો ખર્ચો આ લોકો પાસે નથી. હવે તમે કોઈક ને ભલામણ કરો, કોઈક ઓપરેશન ધારો કે મફત પણ કરી દે, પણ એમાં પ્લેટ ને સ્ક્રૂ એના પૂરતું થોડું એમને તો લાવવું પડે, કેમ કે એ ડોક્ટર મારી પાસે હોય છે. આનું સોલ્યુશન છે ને થોડું તમારી રીતે, કેમ કે નામદાર કોર્ટમાં કે ના ના કરી દેશું. સાંભળો, એ ગરીબ માણસો છે, ગરીબ માણસોમાં ભગવાન વસતો હોય. અમારે કેવું હોય છે, અમે હું એક સામાજિક કાર્યકર છું, અમારે કોર્ટ ને પોલીસ સિવાય અમારે કઈ બીજું કામ કરવાનું હતું. બિલકુલ, મતલબ હું છે કે આશી છોડામાં આવી જાય પછી શું થાય કે પછી સમાધાન કરો તો તમે એટલામાં તમારે બધું આખું થોડું થઈ જાય. ના, અમારી પાસે એવી બીજી જોગવાઈ હોય છે, એટલે એમાં તો એ ધારો કે એ લીગલી વધતા હોય તો નામદાર કોર્ટમાં હાથી કે ભેંસ સાબિત કરવામાં જિંદગી વહી જાય. એટલે હું એમને છે ને આમાં કોઈ પણ જગ્યાએ મારા તરફથી બધા કાગળ તમે ચેક કરાવી લેજો, એમાં ક્યાંય કઈ વાંધો નથી. આટલા વર્ષનો મારો ઇતિહાસ છે કે મિસ્ત્રી સાહેબે કોઈને કઈ ખોટી સલાહ આપી નથી. ગરીબ માણસ હોય છે, અમારે તો શું છે કે કાયદા કિલોમીટર હોય છે. હા, એટલે જોઈ લો મારાથી જે રીતનું થતું હશે કરી આવ્યા. બાકી એ લોકો ને સાંભળો, ગરીબ હોય ને એ લોકોને એવું હોય કે સાહેબ પૈસા આપે ને ઘસાય તો એ તમે ભૂલો છો, એવું તો બિલકુલ નહીં થાય. સાંભળો, એવું તો બિલકુલ નહીં થાય, કેમ કે કાયદેસર તમારી પાસે કોઈ માંગણી કરેલ સાંભળી ગયો. એમણે મને કીધું, એમણે મને એવું કીધું કે તમારે જ કરવાનું હોય, એટલે બેન ને મેં એવું કીધું. મતલબ હવે એ તો સારવાર થઈ જાય, સારવાર થઈ જાય. હું ના ના, આમાં કેવું છે, ભલમન સાહેબ કરવા જતા લોકો મારી ફરજ માની લે છે, એટલે એમાં ઇસ્યુ થાય છે. રાઠોડભાઈ, આમાં કોઈ સમજો બેન થોડા કંટાળી ગયેલા છે, એટલે એમની કદાચ હોય એવું માની શકું. મારી વાત સાંભળો, અમારી પાસે એવિડન્સ હોય ફોન કર્યો હોય, આ એવિડન્સ વગર નો ફોન નથી. આપને જો આગળ વધતું, જો આમાં હું તમને બહુ સ્પષ્ટ કહું છું, એને સિવિલ માં કે બીજે ક્યાંય જે આ કરતા હોય ત્યાં હું ભલામણ કરીને વ્યવસ્થા કરાવી આપી શકું. બાકી જો એમને એવું હોય કે હું કોઈ જાતનું નાણાકીય એમને મદદ કરું, નથી કીધું છે માણસભાઈ, એને મારી પાસે નું રેકોર્ડિંગ છે. લક્ષ્મીબેનને મદદ કરીશ, આપણે સમજીએ છીએ ગરીબ માણસો છે, મદદ કરવી જોઈએ. ઓકે, એમને કહેજો કે ગઈ વખતે મેં કરી તેના કરતા થોડી વધારે તમને સાહેબ મળી લેશે, તમને મળી લેશે. અન્યથા એના ફોન હોય તો માનવતાની દ્રષ્ટિએથી કાયદા કરી દઈશ. એમાં સમજો, સમાજની અંદર આપણે રહેતા હોય બધા વર્ગોને સાચવવા પડે. અમે આટલા વર્ષ 20 વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ, એટલે અમે પણ સમજતા હોય. 20 વર્ષમાં જસદણમાં એક પણ વ્યક્તિએ મારી સાથે આ રીતનું કર્યું એવો દાખલો મને ગોતી બતાવો. તમારે ઓલા ડાયાભાઈ દાફડા છે ને જીવાપર વાળા, એને ખાલી પૂછી લેજો કે સાહેબ કઈ રીતના ઈ ગરીબ લોકોને લઈને આવે છે ને, તો હું એની અંદર પણ મદદ કરતો. એવા હું એક નહીં, તમને 25 નામ આપું જે લોકો એવું કહેશે કે સાહેબ ખરેખર ઘસાય છે. હાજી
અહીંયાથી એનું સોલ્યુશન કરી, એનું આનું કોઈ વાત કોઈને ભલામણ કરી નહીં, પણ આને જરીક આનું જિંદગી બચી જાય એવું કામ કરી દેશું.